गुड मॉर्निंग विद्यार्थी मित्रों, स्वाध्याय 3 માં વિભાગ 2 માં આપણે દાખલા નંબર 5 પર આવીએ. જો ચલ x છે 100 મધ્ય અને 15 પ્રમાણિત વિચલન વાળો પ્રમાણ્ય ચલ હોય તો સમજી લેજો મધ્ય 100 મતલબ કે μ બરાબર 100 અને પ્રમાણિત વિચલન આપ્યું છે 15 सिग्मा बराबर 15 मध्य अक्षो अने प्रमाणित विचलन એટલે सिग्मा बराबर 15 હોય. પહેલું કેટલા વિસ્તરણમાં કેટલા ટકા અવલોકનોની કિંમત 85 થી વધુ હોય. પહેલું કીધું છે 85 થી વધુ. 85 થી વધુ એટલે p ઓફ x greater than equal to 85 बराबर તેની કિંમત આપણે એની ટકાવારી શોધવાની છે 85% થી વધુ હોય તેની ટકાવારી શોધવાની મતલબ x બરાબર લેશું આપણે 85 થી વધુ કેટલા છે x બરાબર કેટલા લેશું 85 કેટલા કિંમત આવી છે z બરાબર x - μ છેદમાં સિગ્મા મધ્ય અક્ષ પ્રમાણિત વિચલન 15 x એટલે 85 લઈ દાખલો z बराबर x माइनस μ छेद मा सिग्मा चलो x એટલે 85 μ એટલે 100 અને सिग्मा એટલે 15 85 માંથી 100 જાય માઈનસ 15 ભાગ્યા 15 એટલે માઈનસ 1 એટલો જવાબ આવ્યો માઈનસ 1 તો p ઓફ z જો વધુ કીધું હોય તો ગ્રેટર ધેન અને ઓછું કીધું હોય તો લેસ ધેન તો p ઓફ z ગ્રેટર ધેન ઇક્વલ ટુ માઈનસ 1 એટલે કે કિંમત 1 કે 1 થી માઈનસ 1 થી મોટી હોય એની સંભાવના આપણે શોધવાની છે માઈનસ 1 આવ્યા તો p ઓફ z ગ્રેટર ધેન ઇક્વલ ટુ માઈનસ 1 હવે વિદ્યાર્થી મિત્રો દાખલો બનાવવા માટે આકૃતિની જરૂર પડશે આકૃતિ વગર દાખલો ખ્યાલ આવશે નહીં તો આકૃતિ જોઈએ z બરાબર 0 માઈનસ 1 લાકડા અને પ્લસ હતા પેલા આ ટાઈપની આકૃતિ વિદ્યાર્થી મિત્રો બજારમાં સ્ટેશનરીમાંથી તમને વક્રવારી ઘંટાકાર વક્રવારી આકૃતિ તમને સાધન પણ મળી જશે એટલે દોરવામાં તમારા માટે સરળતા રહેશે ઓકે માઈનસ 1 માઈનસ 1 કઈ બાજુ આવશે જેની ડાબી બાજુ આ માઈનસ 1 આપણે લખો બરાબર માઈનસ સંખ્યા હોય તો ડાબી બાજુ ધન હોય તો જમણી બાજુ ઓકે હવે સાંભળી લો કઈ બાજુ પર સમાન એક જ સંખ્યા છે ગયા લેક્ચરમાં આપણે દાખલો જોયો તો બે સંખ્યા છે આપણે જો અહીં બે વચ્ચેનું ક્ષેત્રફળ પરંતુ અહીં એક જ સંખ્યા છે માઈનસ 1 એક જ છે તો ગ્રેટર ધેન આપો એટલે એની જમણી બાજુ કરશો અને લેસ ધેન આપો હોય તો તેની ડાબી બાજુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ગ્રેટર ધેન હોય તો એની જમણી બાજુ કરશવાનો અને લેસ ધેન હોય તો ડાબી બાજુ અહીંયા ગ્રેટર ધેન આપો વધુ એટલે ગ્રેટર ધેન હશે વિદ્યાર્થી મિત્રો તો માઈનસ 1 ની જમણી બાજુ એટલે આ વિસ્તાર આવશે ત્યાં સુધી કરશવાનું વિદ્યાર્થી મિત્રો અચળાંશ કોઈ લિમિટ કીધી નથી માઈનસ 1 થી વધુ કીધું છે એટલે ત્યાં સુધી અચળાંશ સુધીનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે માઈનસ 1 થી પ્લસ અચળાંશ સુધી બે ભાગ પડશે વિદ્યાર્થી મિત્રો માઈનસ 1 થી 0 અને 0 થી અચળાંશ આ રીતે સૂત્ર આપણે મૂકશું કિંમત p ઓફ માઈનસ 1 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ 0 પ્લસ માઈનસ 1 થી 0 સુધી પ્લસ p ઓફ 0 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન અચળાંક જોજો અચળાંક આવે ત્યારે ઇક્વલ ટુ લખાશે નહીં ખાલી લેસ ધેન 0 થી અચળાંક સુધી માઈનસ 1 થી 0 સુધી 0 થી એક છે આ વિસ્તાર કઈ રીતે આવ્યો તમને એવું કીધું છે માઈનસ 1 થી વધુ વધુ એટલે એની જમણી બાજુ પૈસા ક્યાં સુધી અચળાંક સુધી માઈનસ 1 થી 0 એટલે માઈનસ 1 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ 0 પ્લસ p ઓફ 0 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ અચળાંક ઓકે માઈનસ ની કિંમત વિદ્યાર્થી મિત્રો મળે નહીં કોષ્ટકમાં તો એને પ્લસ કરીશું 0 આગળ 0 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ 1 હવે એટલે 0 less than equal to z less than અચળાંક ઓકે વિદ્યાર્થી મિત્રો 0 થી 1 સુધી એટલે 1 નું ક્ષેત્રફળ કોષ્ટકમાં જોશો
0. તમારો f નો 0 માં જોઈએ તો 0.34 છે 0.34 અને અચળાંકનું ક્ષેત્રફળ આ સંખ્યા આપણને ખબર છે અચળાંકનું ક્ષેત્રફળ કેટલું હોય 0.5 0 થી 0 એટલે અચળાંક સુધીનું ક્ષેત્રફળ 0.5 ઓકે બંનેનો સરવાળો કરી 0.84 આવ્યા હવે ટકાવારી શોધવાની છે તમારે એને 100 વડે ગુણવા પડશે એટલે આપણે ગુણી 100 વડે કારણ કે ટકાવારી શોધવાની કીધી છે ઓકે 100 વડે ગુણો તો 84.13 એટલે આવશે 84.13% 85 થી વધુ હશે ઓકે ફરી એક વખત 85 થી વધુ એટલે p ઓફ x બેટર ને વધુ એટલે બેટર ને 85 x બરાબર 85 લઈએ z बराबर x minus mu छेद मा सिग्मा किंमत मिली minus 1 मतलब p of z greater than equal to minus 1 greater than શા માટે વધુ છે એટલે આકૃતિમાં આકૃતિ દોરી z ની ડાબી બાજુ minus 1 તે વધુ એટલે અચળાંક સુધી લઈ જાવ જમણી બાજુ વધુ એટલે જમણી બાજુ ઓછા એટલે ડાબી બાજુ તો minus 1 થી 0 સુધીનું plus 0 થી અચળાંક સુધી માઇનસ ને પ્લસ માં ફેરવા એક નું ક્ષેત્રફળ એક નું 0 માં જો 0.34 છે અને અચળાંક નું 0.5 એનો સરવાળો કરો તો 0.84 ટકાવારી શોધવાની કીધી છે એટલે 100 વડે ગુણી નાખી તો 0.84.13% વધુ હશે બીજો જો વિદ્યાર્થી મિત્રો બીજા મેં કીધું છે એમાં 130 થી ઓછી 130 થી ઓછી મતલબ x બરાબર કેટલા લેશો 130 p of x less than equal to 130 ઓકે ઓછી એટલે less than લેશો વધુ એટલે greater than સેમ ટુ સેમ આ રીતે વિદ્યાર્થી મિત્રો દાખલો z બરાબર x minus mu છેદ માં સિગ્મા x એટલે 130 mu એટલે 100 સિગ્મા એટલે 15 130 માંથી 100 જાય 30 ભાગ્યા 15 બરાબર 2 ઓકે 30 ભાગ્યા 15 એટલે p આવ્યા તો p ઓફ z લેસ ધેન ઇક્વલ ટુ 2 ઓકે p ઓફ z લેસ ધેન ઇક્વલ ટુ 2 લેસ ધેન શા માટે ઓછું કીધું હશે તો આકૃતિ દ્વારા વિદ્યાર્થી મિત્રોને દર્શાવીશું આપણે z बराबर 0 डाबी बाजू माइनस अचळांक जमणी बाजू प्लस अचळांक ओके હવે બે છે જમણી બાજુ આવશે ધન સંખ્યા ની જમણી બાજુ આપણે લેશા તે લેખા આપણે જમણી બાજુ બરાબર હવે ઓછા છે એટલે કઈ બાજુ લખવાનું ડાબી બાજુ ક્યાં સુધી અચળાંક સુધી આ બે છે ની ડાબી બાજુ વધુ વધુ જમણી બાજુ તો ડાબી બાજુ કશે આયા 2 થી ઓછા એટલે ડાબી બાજુ કેચા અચળાંક છે તો આનો પદ કઈ કેમ છે વિદ્યાર્થી મિત્રો આટલું ક્ષેત્રફળ જોવાનું છે માઈનસ અચળાંક થી 0 અને 0 થી 2 સુધી બે નો શું કરશો સરવાળો માઈનસ અચળાંક લેસ ધેન z લેસ ધેન ઇક્વલ ટુ 0 પ્લસ p ઓફ 0 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ 2 ઓકે માઇનસ અચળાંક ની કિંમત મળે ને એટલે પ્લસ કરીએ 0 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન અચળાંક અચળાંક ને પાછળ લઈ ગયા પ્લસ કર્યું આમ એટલે કેટલું p ઓફ 0 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ 2 ઓક અચળાંક નું ક્ષેત્રફળ વિદ્યાર્થી મિત્રો 0.5 અચળાંક નું ક્ષેત્રફળ 0.5 અને 2 નું ક્ષેત્રફળ એટલે 2 નું 0 માં આપણે ક્ષેત્રફળ જોઈશું વિદ્યાર્થી મિત્રો 2 નું 0 માં જો 0.4773 ઓકે બંનેનો સરવાળો કરીશું તો 0.9773 ગુણ્યા 100 એટલે 97.73
टका 97.5% व्यक्ति 130 થી ઓછા હશે ઓકે ખૂબ જ વધુ હોય અને ઓછું હોય બંને રીતના દાખલા વિદ્યાર્થી મિત્ર આવી ગયા ઉચ્ચે વાળો દાખલો આવી ગયો ટકાવારી શોધવાની કીધી હોય તો છેલ્લે 100 વડે ગુણવાના રહેશે દાખલા નંબર જોઈએ વિદ્યાર્થી મિત્રો 6 છઠ્ઠો દાખલો છે જો શહેરના એક વિસ્તારમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલા 500 પુખ્ત વયની વ્યક્તિઓનું વજન પ્રામાણ્ય વિતરણને અનુસરે આ વ્યક્તિઓનું સરેરાશ વજન 55 કિગ્રા અને પ્રમાણિત વિચલન 7 સાંભળી લેજો સરેરાશ વજન એટલે મધ્ય એટલે કે મ્યુ મ્યુ બરાબર આપેલા છે કેટલું આપ્યું સરેરાશ વજન આપ્યું છે તમને 55 અને પ્રમાણિત વિચલન એટલે સિગ્મા આપેલો છે 7 અને વ્યક્તિ આપ્યા છે 500 કુલ કેટલા વ્યક્તિ આપેલા છે 500 વ્યક્તિ આપેલા છે બરાબર સરેરાશ વજન એટલે મ્યુ મધ્ય 55 પ્રમાણિત વિચલન 7 પેલો એવું કીધું છે તે વિસ્તારમાં 41 કિગ્રા અને 65 કિગ્રાની વચ્ચે વજન ધરાવતા વ્યક્તિઓની સંખ્યાનું અનુમાન મેળવો 41 થી 65 ની વચ્ચે સંખ્યા ઓકે 41 થી 65 ની વચ્ચેની સંખ્યા શોધવાની કીધી છે વિદ્યાર્થી મિત્રો બે સંખ્યા આપેલી હોય તો પહેલી સંખ્યાને x1 બીજીને x2 x1 બરાબર 41 x2 બરાબર 65 જ્યારે બે સંખ્યા આવે ત્યારે z1 અને z2 બંને શોધીશું z1 બરાબર x1 માઇનસ મ્યુ છેદમાં સિગ્મા z1 બરાબર x1 માઇનસ મ્યુ છેદમાં સિગ્મા ઓકે x1 41 મ્યુ એટલે 55 સિગ્મા એટલે 7 x1 41 મ્યુ એટલે 55 સિગ્મા એટલે 7 41 માંથી 55 જાય માઇનસ 14 ભાગ્યા 7 એટલે માઇનસ 1 41 માંથી 55 બાદ કર્યા તો કેટલા વધ્યા માઇનસ 14 ભાગ્યા 7 એટલે માઇનસ 2 ઓકે z1 પછી z2 x2 માઇનસ મ્યુ છેદમાં સિગ્મા ચાલો x2 એટલે 65 મ્યુ એટલે મધ્ય 55 પ્રમાણિત વિચલન 7 65 માંથી 55 જાય તો 7 ભાગ્યા 7 બરાબર લેવા મતલબ જે ક્ષેત્રફળ આપણે શોધવાનું છે p ઓફ માઇનસ 2 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ માઇનસ 2 થી 1 વચ્ચેનું ક્ષેત્રફળ શોધવાનું છે ફરી એક વખત 41 થી 65 પહેલા x1 એટલે 41 x2 એટલે 65 z1 અને z2 શોધો એટલે માઇનસ 2 થી 1 નું ક્ષેત્રફળ શોધીશું તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આકૃતિ દ્વારા સમજીએ તેને z = 0 -3 +3 ઓકે હવે વિદ્યાર્થીઓ એવી સંખ્યા -2 છે માઇનસ સંખ્યા ડાબી બાજુ -2 બીજી સંખ્યા +1 છે તો કઈ બાજુ દર્શાવશો જમણી બાજુ ઓકે -1 -2 હતા ડાબી બાજુ જેટલી અને +1 જમણી બાજુ તો આ -2 થી 1 વચ્ચેનું ક્ષેત્રફળ એટલે આ વિસ્તાર આપણે શોધવાનું છે -2 થી 0 0 થી 1 ઓકે -2 થી 0 અને 0 થી 1 બંનેનો સંકલન નાખશો સરવાળો તો એ p ઓફ -2 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ 0 પ્લસ p ઓફ 0 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ -2 થી 0 સુધીનું 0 થી 1 સુધી હવે વિદ્યાર્થી મિત્રો દરફરમ માઇનસ ને પ્લસ માં કરવા બેસીસ ને એક સ્ટેપ ઓછો થઈ જશે ડાયરેક્ટ અથવા હજી પણ એકવાર જો માઇનસ ને પ્લસ માં કરવા માટે 0 આગળ અને 2 પાછળ પ્લસ
P of 0 less than equal to 10 less than equal to okay 0 થી 2 સુધી નું ક્ષેત્રફળ આપણે 2 નું 0 માં ક્ષેત્રફળ આપણે જોયું હતું 0.4775 પ્લસ 1 નું ક્ષેત્રફળ જોઈશું આપણે 1 નું આવ્યું હતું 0.3513 ઓકે 2 નું ક્ષેત્રફળ જોયું 0.4775 અને 1 નું જોયું તો આપણે 0.3513 બંને નો ટોટલ મારીએ આપણે 0.4775 પ્લસ 0.3513 બરાબર 0.8185 ઓકે હવે આ યાદ આવ્યો એને 500 વડે ગુણીશ કેટલા વડે ગણવાના છે 500 વડે કેમ 500 વડે કારણ કે વ્યક્તિની સંખ્યા શોધણ કીધી છે તો જે ક્ષેત્રફળ આવ્યું 0.8185 ગુણ્યા 500 કરો કારણ કે 500 સંખ્યા એટલે 409.25 વ્યક્તિની સંખ્યા પોઈન્ટમાં આવી શકે ને વિદ્યાર્થી મિત્રો એટલે પરફેક્ટ લેશું આપણે 409 વ્યક્તિ કેટલા વ્યક્તિ આવશે 409 વ્યક્તિ ખૂબ જ સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો આગળ પણ શીખી ગયા સરળ દાખલો છે બે સંખ્યા આપી હોય ત્યારે એમને x1 ને x2 લ્યો z1 ને z2 છો માઇનસ 2 થી પ્લસ 1 વચ્ચેનું ક્ષેત્રફળ આકૃતિમાં દર્શાવો માઇનસ સંખ્યા ડાબી બાજુ પ્લસ સંખ્યા જમણી બાજુ તો માઇનસ 2 થી 0 અને 0 થી 1 સુધીનું માઇનસ 2 થી 0 પ્લસ 0 થી 1 સુધીનું માઇનસ ને પ્લસમાં ફેરવી 2 નું ક્ષેત્રફળ 0.4775 1 નું ક્ષેત્રફળ 0.3413 બંનેનો સરવાળો કરો 0.8185 પરંતુ વ્યક્તિની સંખ્યા કીધી છે કુલ વ્યક્તિઓ તમને આવી પાસે 500 બરાબર તો 500 વડે ગુણી નાખ્યા તો 409 વ્યક્તિ એવા હશે જેનું વજન સંખ્યા 41 થી 52 ની વચ્ચે આવેલી હોય છે બીજું છે વિદ્યાર્થી મિત્રો માં કરો છે જોઈએ બીજામાં એવું કીધું છે વિદ્યાર્થી મિત્રો જો કે 41 દીકરાથી ઓછો વજન 41 થી ઓછો હોય તેવા વ્યક્તિઓની સંખ્યા શોધવાની કીધેલી છે ચાલો 41 ને વધુ એક જ સંખ્યા આપી એટલે x બરાબર 41 મતલબ p ઓફ x લેસ ધેન ઇક્વલ ટુ 41 કે 41 થી ઓછો એટલે લેસ ધેન કર્યો આપણું સૂત્ર મૂકશો z બરાબર x માઇનસ u છેદમાં સિગ્મા ઓકે x એટલે 41 u એટલે કેટલા હતા 55 સિગ્મા એટલે કેટલા હતા 7 ઓકે વિદ્યાર્થી મિત્રો તો જોઈએ 41 માંથી 55 જાય તો માઇનસ 14 માઇનસ 14 ભાગ્યા 7 એટલે માઇનસ 2 ઓકે હવે આપણે માઇનસ 2 આવ્યા તો p ઓફ z લેસ ધેન ઇક્વલ ટુ માઇનસ 2 બરાબર ઓછો છે એટલે લેસ ધેન ઇક્વલ ટુ લીધું માઇનસ 2 આકૃતિ દ્વારા વિદ્યાર્થી મિત્રો સમજીએ તેને z બરાબર 0 પ્લસ 18 માઇનસ 18 પેલા આ રીતની આકૃતિ દોરી નાખો હવે સંખ્યા જો માઇનસ 2 આવી છે માઇનસ 2 કઈ બાજુ દર્શાવશો ડાબી બાજુ ઓકે માઇનસ 2 આપણે ડાબી બાજુ દર્શાવી દીધા હવે કઈ બાજુ કરશું આપણે એ વધુ હોય તો જમણી બાજુ ઓછા હોય તો ડાબી બાજુ ઓછા કીધા એની માઇનસ 2 ની ડાબી બાજુ એટલે આ વિસ્તાર આવશે આપણો ક્યાં સુધી લઈ જવાનો અચળાંક સુધી એક સંખ્યા આવી હોય અચળાંક સુધી લઈ જવાનો આવશે ડાબી બાજુ કે જમણી બાજુ ઓકે અચળાંક સુધી લઈ જવાનો છે માઇનસ 2 થી અચળાંક સુધી તો હવે આનું સાદરૂપ આપવું છે કઈ રીતે આપણે માઇનસ અચળાંક થી 2 સુધીનું ક્ષેત્રફળ જોઈશું તો માઇનસ અચળાંક થી 0 પહેલા આ કુલ ક્ષેત્રફળ માઇનસ અચળાંક થી 0
એમાંથી માઈનસ કે થી 0 એટલે આ ક્ષેત્રફળ બાદ કરો એટલે આ વચ્ચેનું ક્ષેત્રફળ આપણે મળી જાય કઈ રીતે વિદ્યાર્થી મિત્રો જો p ઓફ માઈનસ અચળાંક લેસ ધેન z લેસ ધેન ઇક્વલ ટુ 0 માઈનસ અચળાંક થી 0 સુધી માઈનસ p ઓફ માઈનસ k લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ 0 माइनस अच्छा के जीरो होल या माइनस के थी जीरो आपात पर चार आप क्षेत्रफल मार्सी ओके माइनस ने प्लस में फिर ना की पढ़ने ने पी ऑफ जीरो लेस देन इक्वल टू जेड लेस देन इक्वल टू अच्छा प्लस ने भी आया पर माइनस ने प्लस में जीरो आकर जीरो लेस देन इक्वल टू जेड लेस देन इक्वल टू ए ओके अच्छा क्षेत्रफल 0.5 અને બે નું ક્ષેત્રફળ આપણે 0.47 છે ઓકે 0.5 નું જોયું આપણે અચળાંક 0.5 અને બે નું 0 માં બાદ કરો 0.5 માંથી 0.47 બાદ કરતા 0.0228 0.0228 સંખ્યા શોધવાની કીધી છે 500 વડે ગુણી નાખીએ ગુણ્યા 500 11.4 એટલે 11 વ્યક્તિઓ છે એનું વજન 41 થી ઓછું હશે ખૂબ જ સરળ દાખલો છે વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત જોઈએ 41 થી ઓછું એટલે x બરાબર 41 x સંખ્યા કે જે બરાબર x માઈનસ μ છેદમાં સિગ્મા ચાલો x એટલે 41 μ એટલે 55 સિગ્મા એટલે 7 માઈનસ બી આવ્યા એટલે પી ઓફ જેડ લેસ ધેન ઇક્વલ ટુ માઈનસ બી ઓછું એટલે લેસ ધેન વધુ હોય તો ગેટર ધેન ઓકે આકૃતિ દોરી આપણે માઈનસ બે જેડ ની ડાબી બાજુ દર્શાવવા એની કઈ બાજુ કશું ઓછું હોય તો એની ડાબી બાજુ વધુ હોય તો જમણી બાજુ ઓછું છે માટે ડાબી બાજુ ક્યાં સુધી અચળાંક સુધી વધુ હોય તો જમણી બાજુ અચળાંક સુધી તો આનું ક્ષેત્રફળ શોધવું છે માઈનસ અચળાંક થી માઈનસ બે માઈનસ અચળાંક થી 0 સુધી લીધું માઈનસ માઈનસ 2 થી 0 માઇનસ 2 થી 0 નું બાદ કરો એટલે વચ્ચેનું ક્ષેત્રફળ મળે માઇનસ ને પ્લસ માં ફેરવા અચળાંકનું ક્ષેત્રફળ 0.5 બે નું 0.47 બાદ બાકી કરતા 0.0228 500 વડે ગુણા તો 11 વ્યક્તિઓ એવા હશે જેનું વજન છે બરાબર કે 41 થી ઓછું હોય વિદ્યાર્થી મિત્રો ઓકે આગળ દાખલો જોઈશું આપણે દાખલા નંબર જો 7મો 8મો અને 9મો આ દાખલા વિદ્યાર્થી મિત્રો આપણો અભ્યાસક્રમ છે નહીં માટે દાખલા નંબર આપણે 10 પર આવીશું 10મો દાખલો જોઈએ માં એવું કીધેલું છે એક કારખાનામાં વાર્ષિક ઉત્પાદન સરેરાશ ન્યુ એકમ અને પ્રમાણિત વિચલન સિગ્મા એમ એકમ હોય તેવા પ્રમાણીય વિતરણને અનુસરે ઉત્પાદન 2400 એકમ અને 1800 એકમ હોય હોય તે માટેના ઝેડ પ્રાપ્તાંકો અનુક્રમે 1 અને માઇનસ 0.5 છે તો મધ્ય અને પ્રમાણિક વિચલન શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો તમને એકમ આવ્યા છે કેનો એકમ છે તેને x1 લ્યો આપણે 2400 બીજો એકમ છે તેને x2 લ્યો 1800 ઓકે x1 અને x2 આવી ગયા 2400 ને 1800 હવે ત્યારબાદ તમને z પ્રાપ્તાંક આપ્યા છે બે પહેલાનો z પ્રાપ્તાંક છે z1 1 બીજાનો z પ્રાપ્તાંક છે z2 -0.5 તમારે શોધવાનું છે મ્યુ અને સિગ્મા શું શોધવાનું કીધું છે મ્યુ અને સિગ્મા આ બે વસ્તુ શોધવાની છે વિદ્યાર્થી મિત્રો તો જોઈએ વિદ્યાર્થી મિત્રો z1 ને z2 આપેલા હોય એટલે આના પરથી સમીકરણ મેળવીએ z1 નું સૂત્ર આપો x1 માઇનસ μ છેદમાં સિગ્મા ઓકે z1 એટલે આપણે લઈશું 1 x1 એટલે 2400 μ
माइनस म्यू शोधवानो छे અને સિગ્મા શોધવાનો કે આય પાદા સાથે આ બધો હતો ગુણાકાર સિગ્મા ઇ સિગ્મા બરાબર 2400 માઈનસ સમીકરણ 1 સેન્ટુશન સમીકરણ 2 z2 બરાબર x2 માઈનસ ન્યૂ છેદ માં સિગ્મા ઓકે ચાલો તો z2 એટલે માઈનસ 0.5 આય પાછે આપણી પાસે सिग्मा रहा एक्स को अटे 800 म्यू शोधवानो छे અને सिग्मा शोधवानो ભાગાકાર છે આ બાજુ હવે તો ગુણાકાર માઈનસ 0.5 सिग्मा બરાબર 800 માઈનસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો सिग्मा ની નિશાની છે સગરો ને સમજવાનો ઓકે આ સમીકરણ સમીકરણ 1 અને 2 ને આપણે સરખાવીશું ઓકે સમીકરણ 1 सिग्मा बराबर 2400 माइनस म्यू अने यहाँ माइनस 0.5 सिग्मा बराबर 800 माइनस ओके यहाँ वैनी सत्ता में कर सो निशानी बदलाई जैसे प्लस माइनस प्लस ओके अब मैंने बात करके करी समीकरण एक माती दे बात करो समीकरण एक नीचे समीकरण बी ओके तो आई एक सिग्मा छे एक सिग्मा प्लस और आई प्लस ये 1.5 सिग्मा ओके आई एक सिग्मा ने 0.5 और 1.5 सिग्मा और 2400 માંથી 1800 માઈનસ થશે એટલે 600 અને આ મ્યુ પ્લસ છે અને મ્યુ માઈનસ છે એટલે જશે એટલે 1.5 સિગ્મા બરાબર 600 1.5 પ્લસ છે આ બાજુ હોય તો માઈનસ સિગ્મા બરાબર 600 भाग्या 1.5 ओके 600 भाग्या 1.5 बराबर 400 सिग्मा की कीमत मिली गई तुमने विद्यार्थी मित्रों એટલે આવી ગઈ 400 હવે આપણે મ્યુ શોધવો છે સમીકરણ 1 માં થી ગયો સમી 1 માં સિગ્મા બરાબર 400 હતા ઓકે चार समीकरण ये कहा हुआ तो सिग्मा बराबर 2400 माइनस म्यू सिग्मा ने दे दिया है 400 2400 माइनस म्यू म्यू माइनस से आ जाओ तो प्लस 400 प्लस से आ जाओ हमें तो माइनस 2400 माइनस 400 तो म्यू बराबर 2000 ओके सिग्मा એટલે પ્રમાણિત ઉચ્ચારણની કિંમત એ મળી કે અને મધ્યકની કિંમત ફરી એક વખત વિદ્યાર્થી મિત્રો ડાકરો સમજીએ તમને x1 અને x2 ની કિંમત આપી બે ઉત્પાદન આપ્યા છે પહેલાને x1 લીધું બીજાને x2 પછી z પ્રાપ્તાંક કરો બે આપ્યા છે પહેલાને z1 અને બીજાને z2 મધ્યક એટલે મ્યુ અને પ્રમાણિત ઉચ્ચારણ એટલે સિગ્મા શોધવાનો છે z1 બરાબર x1 માઈનસ મ્યુ છેદ માં સિગ્મા z1 ની જગ્યાએ x1 ની જગ્યાએ 2400 મ્યુ અને સિગ્મા બેઠે બેઠા ભાગાકાર છે તો ગુણાકાર सिग्मा गुणिया एक सिग्मा 2400 माइनस म्यू समीकरण 1 z2 बराबर x2 माइनस म्यू छेद में सिग्मा z2 तो माइनस 0.5 x2 तो 800 माइनस म्यू छेद में सिग्मा भागाकार तो आ बाजू आवे तो गुणाकार 0.5 सिग्मा बराबर 800 माइनस म्यू समीकरण 2 समीकरण 1 માંથી બે બાદ કરતા સમીકરણ 1 ની નીચે બે મૂકો નિશાની બદલાઈને કે માઇનસ થી પ્લસ પ્લસ થી માઇનસ માઇનસ થી પ્લસ म्यू माइनस ने म्यू प्लस उड़े गया 2400 माती 1800 माइनस के डाटर 600 आई एक सिग्मा ने 0.5 सिग्मा तो 1.5 सिग्मा गुणाकार से तो भागा सिग्मा बड़ी को 400 समीकरण 1 में सिग्मा बराबर 400 भी काम है माइनस अतर म्यू आ बाजू है तो प्लस ना प्लस अतर आ बाजू है तो माइनस 2400 माती 400 गया तो म्यू बराबर जवाब आ गया तो ये जा आ रीते मध्यक ने प्रमाणित चलन मेळी शकीए